ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને કારણે ખેતરોમાં ઘોટણરૂપ પાણી ભરાયા, જેને કારણે વાવેતર ધોવાઈ ગયું. ધોરાજી પંથકના ખેડૂતોની હાલત છેલ્લા 3 વર્ષથી કફોડી બની ચૂકી છે. ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક માવઠા તો ક્યારેક માનવસર્જિત આફતો જેવી કે લોકડાઉન જેવી આફતોનો સામનો કરી ખેડૂતો આર્થિક નુકસાનનો સામનો કરી ચૂક્યા હતા. આ વર્ષે ખેડૂતોને આશા હતી કે સારો એવો વરસાદ થશે અને સારું ઉત્પાદન મળશે, પરંતુ આગોતરું વાવેતર બાદ વરસાદ ખેંચાયો, જેના કારણે ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું અને બાદમાં ફરી વાવેતર કર્યું અને વાવેતર પર ફરી ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ખેતરોમાં ગોઠણ ડૂબી પાણી ભરાયા, જેના કારણે વાવેતર ધોવાઈ ગયું અને પાક નિષ્ફળ ગયો. ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકમાં ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ કરીને વાવેતર કર્યું, પરંતુ ધોરાજીમાં વરસી રહેલા અનરાધાર વરસાદથી ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે અને વાવેતરનું ધોવાણ થઈ ગયું છે. હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. ધોરાજી પંથકમાં મેઘમહેર હવે મેઘલહેર બની ચૂકી છે. ખેડૂતોના હજારો હેક્ટર પાક ધોવાઈ ગયા છે. હવે ખેડૂતોને ફરી વાવેતર કરવા માટે નાણાંની જરૂર છે, ત્યારે ખેડૂતો સહાય માટે માંગ કરી રહ્યા છે. કલ્પેશ ભાસા, ZSTV, ધોરાજી. જમીન આવેલી છે અને જે અમે સોયાબીનનું વાવેતર કરેલું, પણ છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડવાના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જે આપ પાછળ નિહાળી રહ્યા છો. અને વાવેતર કરવા માટે DAP ખાતર, છાણિયું ખાતર જમીનમાં નાખી અને તૈયાર રાખ્યું, પછી સોયાબીનનું વાવેતર કર્યું તો બિયારણ, મજૂરી અને બધું જતું રહેશે. અમારે ફરીથી પાછું બિયારણ અને મજૂરી લાગશે, પાછું આ બધું સુકાય ત્યારે ફરીથી પાછું વાવેતર કરવું પડશે. છેલ્લા 3 વર્ષથી કંઈક ને કંઈક આવી કુદરતી આપદાઓને લીધે કંઈક મેળવવાની આશા આ વર્ષે એવું હતું કે વાંધો નહીં આવે. થોડોક વરસાદ લેટ થયો, પણ વ્યવસ્થિત અષાઢી બીજના દિવસે જે વરસાદ થયો તો પછી એમ થયું કે ચાલો હવે વાવેતર કરી દઈએ, એટલે વાવેતર કર્યું. તો પાછળથી 3 દિવસ વધારે પડતા વરસાદને લીધે આ વાવેતર પણ ફેલ ગયું છે. અને સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી અરજ એવી છે કે કંઈક ને કંઈક સારું એવું